જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ 19 વેક્સિનની રસી જ એકમાત્ર અમોઘ શસ્ત્ર છે. જિલ્લા કલેક્ટર શ્રી ડી સાના નેતૃત્વ હેઠળ શહેરી અને ગ્રામ્ય કક્ષાએ વેક્સિનેશનને વધુ વેગવાન બનાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 18-44 વયભૂતના તમામ લોકોને વેક્સિન મળી રહે તે માટે આ રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, સિસોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જેતપુર બુચેઠા, ગોપાલિયા સગાઈ કોલવાણ અને પાટલામો કેન્દ્રો ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને 18-44 વયજૂથના તમામ લોકોને કોવિડ 19 વેક્સિનની રસી આપવાની કામગીરી ચાલી રહી છે, જેમાં તારીખ 11 જૂન 2021 રોજ બપોરે 2 કલાક સુધીમાં 361 જેટલા લોકોએ કોરોના વેક્સિનનો લાભ લીધો. તેની સાથોસાથ આજ દિન સુધી જિલ્લામાં 18-44 વયજૂથના 8745 લોકોને રસી આપવામાં આવી છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર વિપુલ ગામિતે જણાવ્યું હતું કે હાલમાં 18-44 વયજૂથના તમામ લોકોને કોવિડ 19ની વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે, જેમાં જિલ્લાની વિવિધ 10 જેટલી પ્રોસેસ કીટ નક્કી કરવામાં આવી છે. તેની સાથોસાથ 5 તાલુકામાં દરેક તાલુકાની મળતી જરૂરિયાત પ્રમાણે વેક્સિનેશન સેન્ટર ઊભા કરવા હોઈએ, જેમાં બધા જ વિસ્તાર આવરી લેવાય તે રીતનું આયોજન કરવામાં આવે છે. 18-44 વયજૂથના 14,000ની સામે 8745 લોકોએ વેક્સિન લઈ લીધી છે. નર્મદા જિલ્લાએ આજ દિન સુધી 62% જેટલી કામગીરી પૂર્ણ થયેલ છે. શ્રી ડૉક્ટર ગામિતે વધુમાં કહ્યું હતું કે જે લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં તકલીફ પડતી હોય તેવા લોકોને પોતાનો મોબાઈલ લઈને આપના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સબ સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. કોરોનાની બીજી લહેર સામે ટકવા વેક્સિન એ જ એકમાત્ર ઉપાય છે. વેક્સિનથી ગભરાવાની કોઈ જ જરૂર નથી. 18-44 વયજૂથના તમામ લોકોને વેક્સિન લેવા માટે આગળ આવવા અને વેક્સિન લીધા બાદ બીજાને પણ વેક્સિન લેવા પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. આરોગ્ય તંત્રની ટીમ થકી સ્થળ પર જ રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને કોવિડ 19 વેક્સિન રસીનો પ્રથમ ડોઝ મેં લીધો છે. સૈરાવ ગામના ભીલાવડ વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લેતા 19 વર્ષીય સુશ્રી દીપિકાબેન ડોડિયાએ કહ્યું હતું કે મારી પાસે મોબાઈલ ફોન છે પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં મને તકલીફ પડી રહી છે, પરંતુ સૈરાવ ગામે જે આરોગ્ય તંત્રની ટીમ થકી જ મારું રજીસ્ટ્રેશન કરી દેવામાં આવ્યું છે. કોવિડ 19 વેક્સિનનો પ્રથમ ડોઝ મેં લીધો છે. રસી લીધા બાદ મને કોઈ પણ તકલીફ પડી ન હોવાનું તેમણે ઉમેર્યું. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. નર્મદા જિલ્લામાં 18-44 વર્ષના વેક્સિનેશન માટેની હાલમાં 10 જેટલી સેશન સાઇટ પર રોજનું વેક્સિનેશન કરવામાં આવે છે. 5 તાલુકામાં દરેક તાલુકાને જે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે વેક્સિનેશન સેન્ટર ઊભા કરતા હોય છે અને બધા જ વિસ્તાર આવરી લે એ રીતનું અમે કવરેજ કરવા માટેનું ટ્રાય કરતા હોય છે. 18-44 અત્યાર સુધીમાં ટોટલ 14,000ની સામે 62% કામગીરી એટલે કે 8745 લોકોએ વેક્સિન લઈ લીધું છે, જેમાં નાંદોદ તાલુકામાં 18-44 વયજૂથના યુવાનોને સૌથી વધારે ઉત્સાહભરે વેક્સિન લઈ રહ્યા છે. વેક્સિનેશન સેન્ટર પર લાવી એમને રજીસ્ટ્રેશન પણ અમે કરાવી આપીએ છીએ, જેથી કરીને એ લોકોને કોઈ પણ રજીસ્ટ્રેશન કરવાની કોઈ તકલીફ ના પડે. અમે ગામના લોકોને આપના માધ્યમ થકી નર્મદા જિલ્લાના લોકોને આપના માધ્યમ થકી અનુરોધ કરીએ છીએ કે આપ આપના મોબાઈલ લઈને નજીકના વેક્સિનેશન સેન્ટર પર આપ પહોંચો અને એ વેક્સિનેશન સેન્ટર પર પહોંચીને આપને રજીસ્ટ્રેશન પણ કરી આપવામાં આવશે અને વેક્સિન પણ મૂકવામાં આવશે. આપના નજીકના પેટા આરોગ્ય કેન્દ્ર પર પણ વેક્સિનેશન માટે અમારા FHWની વેક્સિનેશનની ટીમો આવે છે, તો આને એની આગલા દાડે આપને જાણકારી આપી દેવામાં આવે છે અમારા આરોગ્ય કર્મચારી થકી. તો આપ મારી વિનંતી છે કે આ જે થર્ડ વેવનો સામનો કરવાનો છે અને આવશે કે નહીં આવશે, જ્યારે પણ આવશે પણ આપણે એના માટે કોરોના માટે લડવા માટે સજ્જ થવું પડે, એટલે મારી વિનંતી છે કે કોઈ પણ જાતના ગભરાટ, કોઈ પણ જાતના શંકા વગર આપ વેક્સિન લેવા માટે આગળ આવો, બીજાને પણ પ્રેરણા આપો, તમારા થકી બીજા માણસોને પણ લાવો અને તાત્કાલિક ધોરણે આ વેક્સિન આપણા જિલ્લામાં તમે લઈ લો તો સારામાં સારું રહેશે. મારી પાસે મોબાઈલ હતો પણ મને રજીસ્ટ્રેશન કરાવતા આવડતું નહોતું, એટલે મેં અર્બનમાં આવ્યો, તરત જ રજીસ્ટ્રેશન કરાવી દીધું, તરત જ રસી મળી ગઈ. આરોગ્ય ખાતાનો અને સરકારનો આભાર. આજે સરકારશ્રીના માર્ગદર્શન મુજબ કોરોના રસીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેથી આજે હું એ પણ રસી લીધેલી છે અને રસી બધાએ લેવી જોઈએ, બધાના માટે સારી છે અને રસી લેવાથી કોઈ આડઅસર થતી નથી.